नमस्कार मित्रों, हूँ छूँ डॉक्टर रत्नाणी अने हूँ भावनगर में मगज मानसिक रोग अने सेक्स समस्या निष्णात तरीके प्रेक्टिस करूँ छूँ। आज आ वीडियो में हूँ एक पुरुष अने स्त्रीनी जातीय भिन्नता लीधे उद्भवता प्रश्न विषे बात करवा मांगु छूँ। पुरुष अने स्त्रीनी कंईक एवी भिन्न जातीयता छे कि जेथी पुरुष ने पोते तिरस्कृत थयानी लागणी उद्भवे छे अने स्त्री ने पोतानो इस्तेमाल थयानी कि पोते यूज्ड थयानी लागणी अनुभवे छे। तो आवुं केम बने छे ए विशे वात करीए। पुरुष अने स्त्रीमां हूँ एवा कपलनी के एवा पुरुष अने स्त्रीनी वात करूँ छूं के जे परिणित छे अथवा तो एक स्टेबल रिलेशनशीपमां लांबा समयथी छे अथवा तो ए एवा रिलेशनशीपमां छे के जे मात्र जातीय संतोष मेळवा माटेनुं रिलेशनशीप नथी के वन नाइट स्टेन्ड के एकाद बे वार जातीय संबंध बांधीने जातीय इच्छानी परिपूर्ति करी लीधी ने पछी बधा पोतपोताना रस्ते जता रह्या एवा रिलेशनशीपनी हूँ अत्यारे वात नथी करी रह्यो। હું એવા રિલેશનશીપથી વાત કરી રહ્યો છું કે જેમાં માત્ર જાતીય સંબંધ ઉપરાંત પણ કંઈક સંબંધ અસ્તિત્વમાં છે, એ પછી લગ્ન જીવનનો સંબંધ હોય કે બંને સાથે રહેતા હોય એ સંબંધ અસ્તિત્વમાં હોય, કંઈક એવા યુગલની એવા કપલ્સની હું અત્યારે વાત કરી રહ્યો છું। પુરુષ માટે સેક્સ એ પ્રથમ પગથિયું છે અને સેક્સ પછી જે લાગણીનું ઇન્વોલ્વમેન્ટ કમ્યુનિકેશન સંવાદ કરવો કંઈક એ બીજું પગથિયું છે। એવું નથી કે પુરુષ એકદમ લાગણીમાં વહેવા જ નથી માગતો કે એ લાગણીમાં ઇન્વોલ્વ થવા જ નથી માગતો, પણ એ એમના માટે આગળ જતા કે સેકન્ડ સ્ટેપમાં આવે છે, જ્યારે સેક્સ એ પ્રથમ પગથિયું કે શરૂઆતનું પગથિયું છે। જ્યારે સ્ત્રી માટે સેક્સ ઈ સેકન્ડ પગથિયું કે બીજું પગથિયું છે, જ્યારે સંવાદ લાગણીમાં ભીંજાવું પ્રેમ સંબંધનો માં હોવું એ પ્રકારના વાતાવરણ ઊભું કરવું એ પ્રકારની કોમ્યુનિકેશન થવું ને કંઈક એમ ધીમે ધીમે એ બિલ્ડઅપ થાય અને ધીમે આગળ ઉપર સેક્સની ઈચ્છા જાગૃત થાય અને સેક્સમાં આગળ વધવું। જ્યારે પુરુષ માટે સેક્સમાં આગળ વધવું, સેક્સની ઈચ્છાની પરિપૂર્તિ થાય પછી લાગણીઓમાં વહેવું, પછી એ સંબંધિત વાતચીત કરવી, એ સંબંધિત વાતાવરણ બને, કંઈક આવું છે। હવે આવી પરિસ્થિતિમાં જ્યારે પુરુષ સેક્સ માટે સ્ત્રીને પ્રસ્તાવ કરે કે ભાઈ આપણે જાતીય સંબંધ બાંધીએ, તો સ્ત્રી તો એવું જ વિચારશે ને કે હજી તો એવું કંઈ વાતાવરણ જ બનાવ્યું નથી, હજી કંઈ આવી કોઈ લાગણીશીલ વાતો નથી, કંઈ એવી પ્રેમમાં ભીંજાવાની કોઈ વાતો નથી, કંઈક આ પ્રકારનું કોઈ એન્વાયરમેન્ટ જ નથી અને સીધો સેક્સ, તો એ રિફ્યુઝ કરશે કે ના ભાઈ હું અત્યારે સેક્સ માટે તૈયાર નથી। અને આવું એક બે વાર નહીં, આવું તો વારંવાર બનવાનું, કેમ કે પુરુષ અને સ્ત્રીની રચના જ કંઈક અલગ છે, એમની સેક્સમાં ઇન્વોલ્વ થવાની પદ્ધતિ જ કંઈક અલગ અલગ છે કે પુરુષ સેક્સની શરૂઆતના તબક્કામાં જ ડિમાન્ડ કરે છે, જ્યારે સ્ત્રી કંઈક એવું વાતાવરણ ઊભું થાય, કંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય, પછી એની જાતીય ઈચ્છાઓ જાગે છે અને પછી એ સેક્સમાં ઇન્વોલ્વ થવા માટે તૈયાર થતી હોય છે, તો આવું તો વારંવાર બનવાનું। અને વારંવાર જ્યારે પુરુષ સેક્સમાં ઇન્વોલ્વ થવાનો પ્રસ્તાવ મૂકે અને સ્ત્રી એમાં ના પાડે કે ના હમણાં નહીં, અત્યારે હું તૈયાર નથી, અત્યારે મન નથી, અત્યારે મૂડ નથી, તો પુરુષને પછી તો તિરસ્કૃત થયાની લાગણી થવાની કે ભાઈ હું જ્યારે કહું છું ત્યારે મને રિજેક્શન જ મળે છે, મને રિફ્યુઝલ જ મળે છે, અને કદાચ ક્યારેક તો એવું લેબલ પણ લગાડી દે કે પત્નીને સેક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી, અને ધીમે ધીમે એ ગેપ વધતો જવા દે। આનાથી ઊંધી પરિસ્થિતિ વિચારીએ કે સ્ત્રી હજી જાતીય રીતે સેક્સ સંબંધ બાંધવા તૈયાર નથી અને પુરુષ તૈયાર છે, પણ એ પુરુષનું મન રાખવા સેક્સ સંબંધ બાંધી દે છે, અને આવી રીતે હજી પૂરતી તૈયાર ના હોય સંબંધમાં સેક્સ સંબંધ બાંધવા માટે અને ઉતાવળે સેક્સ બાંધવો પડે, હજી સેક્સ સંબંધ બાંધવા માટે સ્ત્રીને જરૂરી છે એવું વાતાવરણ નથી બન્યું, એવા સંવાદો નથી થયા, સ્ત્રી માટે જેટલું જરૂરી છે એવું હજી લાગણીશીલ વાતો નથી થઈ, એવું કંઈક લાગણીઓમાં ભીંજાવાનું નથી થયું, પુરુષ માટે કદાચ એ પૂરતું છે કેમ કે કંઈક એમની રચના જેવી છે, પણ સ્ત્રી માટે જરૂરી છે એટલું નથી બન્યું, પણ છતાં એ પોતાના પુરુષ સાથીનું મન રાખવા માટે હા કહે છે કે ચલો આપણે સેક્સ કરીએ। અને આવું એક બે વાર નહીં, વારંવાર બનવાનું ને, કેમ કે ઈશ્વરે કંઈક બનાવ્યા જ પુરુષ અને સ્ત્રીને થોડા અલગ અલગ છે, એમની શરીર રચના જ કંઈક અલગ અલગ છે, તો આવું તો વારંવાર બનવાનું। તો વારંવાર બનતા એ સ્ત્રી શું વિચારશે કે મારા પુરુષ સાથીને મારી કોઈ પડી જ નથી, હું સેક્સ માટે તૈયાર થાવ એવી કોઈ પડી જ નથી, મારી લાગણીમાં મારા માટે લાગણીશીલ વાતાવરણ ઊભું કરવાનું કે એવું પ્રેમમાં ભીંજાવાનું કે એવી કંઈક એન્વાયરમેન્ટ ઊભું કરવાની કોઈ તસ્દી જ લેતો નથી, કે એને કોઈ ફરક જ નથી પડતો, એને તો બસ સેક્સમાં જ ઇન્ટરેસ્ટ હોય છે, એને મારા શરીરમાં ઇન્ટરેસ્ટ છે, મારામાં વ્યક્તિ તરીકે રસ નથી,
એક આવી ફરિયાદ પછી સ્ત્રી કરવા માંડશે અને ધીમે ધીમે એમને યુઝ થયા નહીં કે પોતાના શરીરનો ઉપયોગ થયા નહીં કે પોતાનો પોતાના પુરુષ સાથીએ જાતીય સંબંધ બાંધવા માટે કે જાતીય ઈચ્છાની પૂર્તિ માટે યુઝ કર્યો છે. હજી પોતે જાતીય સંબંધ બાંધવા માટે એટલી તૈયાર નહોતી પણ કોમને એમણે પોતાના પુરુષ સાથીનું મન રાખવા માટે જાતીય સંબંધ બાંધવો પડ્યો હતો. અને સ્ત્રી એવું કરી પણ શકે કે સેક્સમાં સ્ત્રી પેસિવ પાર્ટનર છે. પુરુષ માટે કોમને જાતીય સંબંધ બાંધવો થોડો વધારે મુશ્કેલ છે કેમકે પુરુષ એક્ટિવ પાર્ટનર છે. એમણે ઇરેક્શન મેન્ટેન કરવું અને એ પરફોર્મ કરવાનું સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એ પાર્ટ પુરુષના ભાગે આવે છે. જ્યારે સ્ત્રી માટે પોતે કોમને પણ જાતીય સંબંધમાં એક્ટિવ થવું એટલું મુશ્કેલ નથી. તો ધીમે ધીમે એમનામાં પણ આ એવી લાગણી તો ઊભી થવાની જ કે મારો યુઝ થયો. અને આ વસ્તુ તમે તમારી આસપાસમાં પોતાના જીવનમાં કે ઘણી વખતે મૂવીમાં પણ કંઈક એવું જોઈ શકો છો. વારંવાર સ્ત્રીઓ દ્વારા આઈ હી યુઝડ મી કંઈક આવો વર્ડ પણ યુઝ થતો જોઈએ છીએ. તો કંઈક આવી રચના છે પુરુષ અને સ્ત્રીની, તો જેના આ ભિન્ન રચનાના લીધે કેવા પ્રશ્નો ઊભા થાય છે, જાતીય વાતને લઈને પણ કેવા પ્રશ્નો ઊભા થાય છે એ વિશે હું આ વિડીયોમાં આપને કહેવા માગતો હતો. હું આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે. જો આપ નિયમિત આ પ્રકારના વિડીયો જોવા માગતા હો તો આપ ડૉક્ટર આઈ જે રત્નાની સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજિસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે. થેન્ક યુ. જય હિન્દ.